સ્વાગત કરે છે. તમારે અત્યાર સુધી તમે પેપર અંદર જે પ્રશ્નપત્ર હતા એમાં જ તમે લખતા આવ્યા છો, બરાબર છે એનો જવાબ. પણ હવેથી તમે પાંચમા ધોરણમાં આવ્યા, હવે તમારે અલગથી જવાબ લખવાના હશે. તો તમારે કેવી રીતે લખવું આપણે એનું પેપર સ્ટાઇલ આજે સમજાવશું. આજે તમારે પેપર છે ને, તો વ્યવસ્થિત રીતે સમજી લો અને તેવી રીતે જ તમારે પેપર લખવાના છે, બરાબર છે. તો આજની તારીખ છે 30/10/2020, બરાબર. અને કેટલા કલાકનું પેપર આવશે? બે કલાકનું પેપર. બે કલાકમાં તમારે પેપર પૂરું કરી નાખવાનું છે, સારા અક્ષરે શિરોરેખા કરીને, બરાબર છે. અને 40 માર્કનું તમારું પેપર છે. બને ત્યાં સુધી એકેય માર્ક્સનું તમારે છોડવાનું નથી, બને ત્યાં સુધી બધું લખવાનું છે. તો આપણે અહીંયા પ્રથમ સત્રાંકનું પેપર સ્ટાઇલ હું તમને સમજાવું છું. તો આપણે પ્રશ્ન 1 છે, ઈ શું આવશે? પ્રશ્ન 1 કેટલા માર્ક્સનો હશે? 2 માર્ક્સનો, બરાબર. તો પ્રશ્ન 1 છે 2 માર્ક્સનો છે, શું આવશે એમાં? સહી વાક્યાંશ ચૂનકર પૂરા વાક્ય ફેરસે લખીએ. વાક્યાંશ એટલે અધૂરું વાક્ય. તો તમારે બે એવા વાક્યાંશ આપેલા હશે, પહેલું વાક્ય હોય એનું અધૂરું છે, તમારે જવાબ અ બ ક માંથી ગોતીને તમારે એ વાક્ય ફરીને એમાં જોઈન્ટ કરી દેવાનો છે, એટલે કે લખી નાખવાનું છે. પહેલું વાક્ય જે આપેલું છે એ પણ લખવાનું, અને આ જે અ બ ક માંથી જે તમને સાચું લાગે તે પણ વાક્ય એની સાથે લખવાનું છે, જવાબ લખીને, બરાબર. એવી રીતે તમારે વાક્ય લખવાનું છે અને જવાબ પણ લખવાનો છે, બરાબર. એવી રીતે કરવાનું છે. પછી જે પ્રશ્ન બ, જો પ્રશ્ન અ બ ક એક પેજમાં આવતું હોય તો કરવાનું. પછી છે પ્રશ્ન 2, તો વ્યવસ્થિત રીતે નવા પેજમાં લખવું. નીચેના જ પેજમાં બહુ ઝાઝું બાકી રહે તો લખાય, બાકી હાવ નીચે આટલી જગ્યા બાકી હોય ને તમે પ્રશ્ન 2 તમે તૈયાર કરીને લખી નાખો તો એવું ચાલશે નહીં. તો પ્રશ્ન 1 માં સમજી ગયા, વાક્યાંશ છે અધૂરું વાક્ય છે એ પૂરું કરવાનું છે. પછી પ્રશ્ન 2 આ અ છે, બરાબર. હવે છે પ્રશ્ન 2, પ્રશ્ન 1 બ, કેટલા માર્કનો છે? 3 માર્કનો. તો પ્રશ્ન 1 બ માં શું છે? તો નિમ્નલિખિત જોજો, પેપર સ્ટાઇલ જોજો, તમે પાસે રાખજો. નિમ્નલિખિત ચિત્રો કો દેખ કર પ્રશ્ન કે ઉત્તર લખીએ. તો નીચે એક ચિત્ર આપેલું હશે તમને, બરાબર. તમારે ચિત્ર શાંતિથી પહેલા જોઈ લેવાનું છે. પછી આના નીચે 3 પ્રશ્ન આપેલા હશે, 1, 2 અને 3 એવા પ્રશ્ન આપેલા હશે. તો એમાં પહેલો પ્રશ્ન છે, ચિત્ર કે ચિત્ર મે ખાલી જગ્યા ખાલી, એટલે તમારે તેવો પ્રશ્ન આપેલો હશે કે આમાં શું છે, એવા 3 પ્રશ્નો આપેલા હશે. એ ચિત્રના જોઈને ચિત્રમાં તમને શું દેખાય છે, ચિત્રમાં શું, એટલે કોઈ પણ એવા પ્રશ્નો આપેલા હશે કે ચિત્રમાં એ ક્યાં કર રહા હે, આ કોઈ પણ એવો અંદરથી ચિત્રની બહારનો પ્રશ્ન હશે નહીં. એનો જવાબ તમારે સરસ રીતે એનો અર્ખો નંબર આપીને તમારે એનો જવાબ લખવાનો છે, બરાબર છે. હવે છે પ્રશ્ન, પ્રશ્ન 1 ક, બરાબર છે. તો એ કેટલા માર્કનો હશે? 3 માર્કનો. તો એમાં શું છે? 6 ચિત્રો આપેલા હશે. નીચે દિએ ગયે ચિત્રો કે નામ હિન્દી મેં લખે. તમને 6 એવા ચિત્રો આપેલા હશે નાના નાના, તો એને તમે શું કહેવાય હિન્દીમાં, બરાબર. ફળ ફૂલ પ્રાણી કોઈ પણ ના જેવા ચિત્ર આપેલા હશે તો એને શું કહેવાય, એને હિન્દીમાં એનું નામ તમારે લખવાનું છે, બરાબર. 6 આપેલા હશે, 1/2 માર્ક. પછી છે પ્રશ્ન 2 અ, પ્રશ્ન 2 અ, તો કેટલા માર્ક્સનો છે? 6 માર્ક્સનો. તો એમાં શું છે? નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર લખીએ. 4 માંથી 3, 4 આપેલા હશે એમાંથી કોઈ પણ 3 લખવાના છે. પણ એમાં જો તમે કઈ ભૂલ નહીં કરતા, તમને પહેલો પ્રશ્ન નથી આવડતો, ઉદાહરણ તરીકે કહું છું, પહેલો પ્રશ્ન નથી આવડતો, બીજો આવડે છે, તો બીજાનો તમારે બીજો જ ક્રમ આપવાનો છે, એનો સીધો પહેલો ક્રમ આપીને લખવાનો નથી. આપણે
આપણે જેટલા પણ પ્રશ્ન લખીએ છીએ ઈ જ ક્રમ આપણે આપવાનો છે. પહેલો નથી આવડતો તો પ્રશ્ન બીજો આનો જવાબ આવે છે તો પ્રશ્ન 2 કરીને લખવાનો છે, પ્રશ્ન 3 કરીને લખવાનો છે. પહેલો આવડે છે, બીજો નથી આવડતો તો પહેલો લખી નાખો પછી પ્રશ્ન 3 કરીને લખવાનો છે, બીજો ન લખવો હોય અને પ્રશ્ન 4 બરાબર છે. જે આવડતો હોય તો ક્રમ બરાબર આપવાના છે, જે ક્રમ આપશો એનો જવાબ. જો તમે પ્રશ્ન 1 લખી નાખો બીજો નથી આવડતો સીધો ત્રીજો આવે છે તો ત્રીજાને તમે બીજો ક્રમ આપશો તો અમે બીજાનો જવાબ માનીને ખોટો પડશે બરાબર છે. એટલે જે તમે જવાબ લખો જેનો એનો ક્રમ તમારે સાચો આપવાનો છે બરાબર છે. પછી છે પ્રશ્ન 2 બ પછી છે પ્રશ્ન 2 બ એના માર્ક્સ છે 2. જો તમે પેપર સ્ટાઇલ કાઢીને જોવો જોઈએ બરાબર. તો પ્રશ્ન બ છે 2 બ ઈ છે 2 માર્ક્સ. તો એમાં શું લખ્યું છે જો તો વાંચો તમે બધા. નિમ્નલિખિત રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજે. રિક્ત સ્થાન યાની ખાલી જગ્યા બરાબર. તો બે ખાલી જગ્યા આપી હશે એના તમારે જવાબ લખવાના છે. પછી છે પ્રશ્ન 3 બ પ્રશ્ન 3 ઓ બરાબર 2 માર્ક. તો એમાં શું છે નિમ્નલિખિત કાવ્ય પંક્તિ પૂર્ણ કીજે. અધૂરી કાવ્ય પંક્તિ આપી હશે જો કાવ્ય પાકું કરવાનું છે. ઉપર અને નીચે પહેલું અને છેલ્લા શબ્દો આપેલા છે વચ્ચેના શબ્દો ખાલી હશે તો તમારે અહીંયા પૂરા કરવાના છે. આખી કાવ્ય પંક્તિ વ્યવસ્થિત રીતે લખવાની છે બરાબર છે. હવે પ્રશ્ન 3 બ 3 બ કેટલા માર્ક્સ 2 માર્ક્સ. તો એમાં શું લખેલું છે વાંચો જોઈએ. નિમ્નલિખિત કોષ્ટકો પઢીએ સમજીએ ઓર રાઈટ યાની સાચું કા ચિહ્ન લગાડીએ યાની સાચાની નિશાની તમારે કરવાની છે. તો એમાં 2 તમને ચિત્ર આપેલા હશે એમાં એવી સૂચના આપેલી હશે તમારે આમ કરવું પડે આમ કરવું પડે એવી રીતે તમને ટિકિટ લગેગા પૈસા લગેગા મુક્ત એવું કંઈ આપેલું હશે તો તમારે એમાં તમને સમજાવ્યું છે સ્વાધ્યાય પોથીમાં આપણે પુરાવ્યું જ છે તો એના જેમ તમારે કરવાનું રહેશે બરાબર. આગળ છે પ્રશ્ન 3 ક કેટલા માર્ક 3 માર્ક. એમાં જુઓ તો કોષ્ટક મે સે ઉચિત શબ્દ ચુનકર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજે. બાજુમાં તમને ઓપ્શન આપેલા છે ખાલી જગ્યા આપેલી છે પણ બાજુમાં તમને કામસમાં ઓપ્શન આપેલા છે એમાંથી લઈને તમારે ખાલી જગ્યા પૂરી કરવાની છે. પછી છે પ્રશ્ન 3 ડ બરાબર. કેટલા માર્કનો છે પ્રશ્ન 3 ડ 1 માર્કનો. તો એમાં શું છે નીચે દિએ ગયે શબ્દો કો શબ્દકોશ કે ક્રમે લખીએ. તમે ચોથામાં ભણતા હતા ત્યારે પણ એ આવતું હતું બરાબર ને કે શબ્દકોશમાં ગોઠવવાના હતા. જે પેલા કક્કાને પ્રમાણમાં જે શબ્દ આવતો હોય એ તમારે ગોઠવવાના છે. હવે છે પ્રશ્ન 4 પ્રશ્ન 4 અ કેટલા માર્કનો છે 1 માર્ક બરાબર. તો એમાં છે નિમ્નલિખિત મુહાવરો કે અર્થ લિખકર વાક્યમાં પ્રયોગ કીજીએ. દો મે સે કિન્હી એક. બે આવડે તો બંને લખજો, એક આવડે તો વ્યવસ્થિત, જે આવડે એ સરસ રીતે લખજો. તો એમાં 1 માર્ક છે અર્થનો 1 માર્ક અને વાક્ય પ્રયોગ કરો એનો 1 માર્ક. મેં તમને સમજાવ્યું હતું એમ કે વાક્ય છે તમે કોઈ વાક્ય બનાવો તો કયું વાક્ય શું લઈને વાક્ય બનાવવાનું છે. અર્થનું વાક્ય બનાવવાનું નથી, જે અહીંયા મુહાવરો તમને આપેલો છે એને લઈને તમારે વાક્ય બનાવવાનું છે. અર્થનો વાક્ય બનાવવાનું નથી, અર્થ
છે. હવે છે પ્રશ્ન 4 બ, કેટલા માર્ક્સ? 1 માર્ક્સ. જો આ વાત તો વ્યાકરણ વિભાગ કે એમાં 1-1 માર્કનું પૂછે. હવે 4 બ માં નિમ્નલિખિત શબ્દો કે સમાનાર્થી શબ્દ લખીએ. 3 में से किन्हीं दो, 3 આપેલા છે, આપેલા છે એમાંથી કોઈ પણ 2 લખવાના છે, 1 નો અડધો માર્ક, તો 3 આવડે તો 3 પણ લખી નાખવાના, 1 ખોટું પડે તો બીજા 2 ના માર્ક્સ મળી જાય, બરાબર છે? પછી છે પ્રશ્ન 4 ક, પ્રશ્ન 4 ક કેટલા માર્ક્સ છે? 1 માર્ક. निम्नलिखित शब्दों के विरुद्धार्थी शब्द लिखिए. 3 में से किन्हीं दो समानार्थी नीचे मत, 3 છે આપેલા છે, 2 લખવાના છે તો તે પણ આવડે, 3 આવડે તો 3 પણ લખી નખાય અને એકાદ ખોટું પડે તો આ 2 ના માર્ક્સ મળી જાય, બરાબર છે? એટલે વિરુદ્ધાર્થી તમને ખબર જ છે કે વિરુદ્ધ માં હોય એટલે વિરુદ્ધાર્થી, સમાનાર્થી એટલે સરખા હોય એટલે સમાનાર્થી. પછી છે પ્રશ્ન 4 ડ, 1 માર્ક. નિમ્નલિખિત સંખ્યાઓ કો શબ્દો મેં લખી, 3 મેં સે કિન્હી દો, 1 માર્ક, 1 નો અડધો માર્ક. નીચે તમને 3 આપ્યા છે, સંખ્યા આપી છે, ગિનતી આપણે આપી દીધી ને, ગિનતી 1 થી 50 ના કોઈ પણ ગિનતી ના તમને આપેલા હશે, એમાંથી 2 લખવાના, એના શબ્દમાં લખવાના, 1 આપેલો તો શું લખવાનું? 1 કો, બરાબર. હવે છે પ્રશ્ન 4 ઈ, કેટલા માર્ક્સ છે? 1 માર્ક. તો શું લખેલું છે વાંચો બધા. નિમ્નલિખિત સબ્જીઓ કે હિન્દી નામ લખીએ, 3 મે સે કિની દો, 3 માંથી 1 નું લખવાનું. તો અહીંયા તમને ગુજરાતીમાં સબ્જી ફળના નામ, ફ્રૂટ શાકભાજીના નામ આપેલા છે, બરાબર? શાકભાજીના 3 નામ આપેલા છે ગુજરાતીમાં, તમારે એને હિન્દીમાં લખવાના છે. હવે છે પ્રશ્ન 4 ઈ, 1 માં. હવે ફળોના, નિમ્નલિખિત ફળો કે હિન્દી નામ લખીએ, 3 માં સે દો, તો 3 ગુજરાતીમાં ફળના નામ આપેલા હશે, એમાંથી તમારે એને હિન્દીમાં લખવાના છે કે હિન્દીમાં એને શું કહેવાય, બરાબર? હવે આગળ છે પ્રશ્ન 4 ઉ, બરાબર? 1 માર્ક. નિમ્નલિખિત, હવે સબ્જી થઈ ગઈ, ફળો થઈ ગયા, હવે અનાજ, અનાજના નામ આપેલા છે ગુજરાતીમાં, તો આપણે એને શું લખવાનું છે, હિન્દીમાં એના શું કહેવાય તે લખવાનું છે. હવે છે પ્રશ્ન 4 ઉ, 1 માર્ક. હવે બર્તન યાની વાસણ, એના નામ પણ લખ્યા હશે ગુજરાતીમાં, હિન્દીમાં તમારે લખવાના છે. હવે લેખન વિભાગ આવે છે. અત્યાર સુધી વ્યાકરણ વિભાગ ચાલુ હતો, અત્યાર સુધી હવે લેખન વિભાગ છે. 5 અ, કેટલા માર્ક્સ? 3 માર્ક્સ. તો એમાં શું આવશે? નિમ્નલિખિત વિષયો પર 5-6 વાક્યો મેં નિબંધ લખીએ, 3 માંથી 1 જ, બરાબર? 1 નો તમારે લખવાનો છે. જો ભૂલમાં લખાઈ ગયું હોય તો ધ્યાન રાખજો, 3 માંથી 1 નો જ લખવાનો છે, બરાબર? 3 માર્ક્સ હશે, 3 નિબંધ આપેલા છે, 3 લખવા હોય તો સારા હશે, પણ પહેલો જે નિબંધ છે એના જ માર્ક્સ તમને મળશે, બરાબર?
પેલો મળશે એના જ માર્ક્સ મળશે, પછી બીજા ત્રણ સારા લખ બીજા બે સારા લખશો તો એના માર્ક્સ મળ વાંચશું ખરા, ચેક પણ કરશું, પણ માર્ક્સ પેલો જે લખ્યો હશે જે ત્રણ માંથી પહેલા આવડે ને સારો એ પહેલા લખવાનો, બીજા લખવા હોય તો લખવાના, ન લખવા હોય તો કાંઈ નહીં, એક લખો તોય ચાલશે, પણ પહેલા જે સારો આવડે એ પહેલા લખવાનો રહેશે. પછી છે પ્રશ્ન 5 બ, કેટલા માર્ક્સ 3 માર્ક્સ. निम्नलिखित रूपरेखा के आधार पर कहानी लिखकर उसे उचित शीर्षक दीजिए और सी भी लिखिए. त्रण तुमने मुद्दा आपेला हशे, मुद्दा पर भी तुम्हारे कहानी बनावानी छे, बराबर. आखिर आपे मुद्दा वाला लखतू जावान पड़े, मुद्दा ऊपर थी सरस मजानी लांबी थोड़ी लंबावानी छे, कहानी सरस रीते हिंदी में लखवानी छे, अने शिरोरेखा उद्याय में करवानो भूलो, मुद्दा ने शिरोरेखा એટલે ઉપર લીટી, બરાબર, તો જ હિન્દી લાગે ને. હવે છે પ્રશ્ન 5 ક, 2 માર્ક્સ. તો શું છે, નિમ્નલિખિત વાક્યો કા ગુજરાતી મે અનુવાદ કીજીએ. તો સરસ મજાને તમે ગુજરાતી કરજો, એનું હિન્દી આપેલું હશે, તમારે એનું ગુજરાતી કરવાનું છે, બરાબર. અહીંયા આપણું પેપર પૂર્ણ થાય છે, પેપર સ્ટાઇલ પૂરી થઈ ગઈ, અને સરસ રીતે સારા અક્ષરે લખો એવી શુભકામના. બધું તમને આવડે આપણે પેપર આપણે સ્વાધ્યાયથી પુરાવી છે, તેમાંથી જ પૂછાવાનું છે, એટલે સારી રીતે લખો અને સારા અક્ષર કાઢશો તો અમે ચેક કરશું, તો અમને કંઈક માર્ક્સ મૂકવાની ખબર પડશે, બરાબર. વ્યવસ્થિત મમ્મી પપ્પાની હાજરીમાં સરસ રીતે પેપર લખો તેવી શુભકામના. આવજ